નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનની વાત શરૂ છે. આપણે કમ્પેરેટિવ ડિગ્રી છે એના નિયમો જોઈ લીધા હતા, વિશેષણમાં કઈ રીતના ફેરફારો થાય એ જોયા હતા. આજે આપણે કમ્પેરેટિવના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 વિશે ચર્ચા કરવાની છે. નામ છે કમ્પેરેટિવ ડિગ્રી, ગુજરાતીમાં કહેવાય છે અધિકતા દર્શક કક્ષા. એક વસ્તુ બીજી વસ્તુ કરતા, વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા કાં તો ચડિયાતી છે અથવા ચડિયાતી નથી એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે. વિશેષણની પાછળ ER લાગે છે, છેલ્લે ધેન આવે છે, THAN ધેન વપરાય છે. જો વિશેષણ એક કરતાં વધારે ઉચ્ચારણવાળું હોય તો વિશેષણની આગળ મોર આવે છે. પહેલો પાર્ટ જોઈએ આપણે, પાર્ટ 1, એકની એક સાથેની સરખામણી. સરખામણી અથવા તુલના, શિષ્ટ શબ્દ તરીકે આપણે એને તુલના પણ કહીએ. તો નિશાની છે વિશેષણ, પછી ER અને ધેન, અથવા મોર, વિશેષણ અને ધેન. બરાબર, ગુજરાતી અર્થ થશે એનો ના કરતા વધુ. ગુજરાતી અર્થ છે ના કરતા વધુ. નિશાની છે વિશેષણની પાછળ ER અને પછી THAN અથવા વિશેષણની આગળ મોર, પછી વિશેષણ અને છેલ્લે ધેન, પછી બીજો કરતા છે એ આવી જશે. આની અંદર વાક્યરચના લખાવશું આપણે તો બે વાક્યરચના લખાશે. એક ઉચ્ચારણવાળો કરતા વિશેષણ હોય ત્યારે, બીજું એક કરતાં વધારે ઉચ્ચારણવાળું વિશેષણ હોય ત્યારે. તો સૌ પ્રથમ આપણે વાક્યરચના જોઈએ. પહેલી વાક્યરચના છે એ એક ઉચ્ચારણવાળો કરતા આવે, એક ઉચ્ચારણવાળું વિશેષણ આવે ત્યારે. કર્તા 1 પ્લસ ક્રિયાપદ પ્લસ વિશેષણ ER ધેન પછી બીજો કર્તા. બીજી વાક્યરચના જોઈએ એની અંદર. કર્તા 1 ક્રિયાપદ મોર વિશેષણ ધેન અને બીજો કર્તા. વિશેષણને બદલે ક્રિયા વિશેષણ પણ આવી શકે, બરાબર છે. વિશેષણની પછી ER અને ધેન, અને આમાં વિશેષણની આગળ મોર, પછી વિશેષણ અને ધેન, પછી બીજો કરતા જે કંઈ પણ હોય છે તે. તો આ રીતના બે વાક્યરચના થાય છે. હવે આમાં આપણે હકાર એક જ લખાવીએ છીએ, નકારવું તો કંઈ નથી કરવાનું. ક્રિયાપદ પછી તમે નોટ મૂકી દો એટલે એ વાક્ય નકાર બની જતું હોય છે. ઉદાહરણ જોઈએ આપણે. કિરણ સોનલ કરતા વધુ સુંદર છે. કિરણ સોનલ કરતા વધુ સુંદર છે. તો આમાં બે વ્યક્તિઓ વચ્ચે સરખામણી છે, કિરણની વચ્ચે અને સોનલ, બેની વ્યક્તિ. એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા ચડિયાતી છે. જો કિરણ છે એ સોનલ કરતા વધારે સુંદર છે. તો સૌ પ્રથમ પહેલો કરતા કોણ છે? કિરણ. સાથે એમ ઇઝ કે આર આવશે, કિરણ સાથે આવશે ઇઝ. સુંદર એટલે કે બ્યુટીફુલ. તો જો વિદ્યાર્થી મિત્રો, બ્યુટીફુલ વિશેષણ છે એ એક ઉચ્ચારણ વાળું છે કે એક કરતા વધારે ઉચ્ચારણ વાળું છે? એક કરતા વધારે છે ને, બ્યુટીફુલ. તો આગળ મોર આવી જશે, મોર બ્યુટીફુલ ધેન સોનલ. રાજકોટ જુનાગઢ કરતા વધુ મોટું છે જોઈએ. રાજકોટ જુનાગઢ કરતા વધુ મોટું છે. તો પહેલો કરતા છે રાજકોટ, બીજો કરતા છે જુનાગઢ. એક કરતા, અન્ય કરતા, કરતા બીજા કરતા થી વધારે ચડિયાતો છે, મોટું છે.
तो राजकोट इज मोटू एटले बिग, तो व्यंजन स्वर व्यंजन नु जोड़कू आयु विद्यार्थी मित्रों, तो बी आई डबल जी ई आर बिगर धेन जूनागढ़। समझाई तमने? आ एनो हतो पार्ट पहेलो के एक वस्तुनी व्यक्तिनी एक स्थळनी बीजा स्थळ साथे सरखामणी, बराबर छे। हवे आपणे जोवानुं छे एकनी अन्य साथे तुलना। पार्ट टू, एकनी बीजा दरेक साथेनी सरखामणी। एक वस्तु छे, एक व्यक्ति छे, एनी बीजा दरेक साथे। आपणे पॉजिटिव डिग्रीमां पार्ट टू जोता था ने, એમાં આપણે નો અધર પછીનો કરતા એક વચનનો લેતા હતા। આમાં તમારે કરતા એક વચનનો જ લેવાનું છે, પણ કરતાની આગળ એની અધર લઈ લેવાનું છે। શું લઈ લેવાનું છે? એની અધર જોઈએ આપણે। નિશાની એની અધર પ્લસ એક વચનનો કરતા, ગુજરાતી અર્થ અન્ય કોઈ કરતા વધુ, અન્ય કોઈ કરતા વધુ અથવા બીજી કોઈ કરતા વધુ। તો એક બાજુ એક વ્યક્તિ હોય, બીજી બાજુ દરેક હોય। દરેક એટલે છે બહુવચન નો, પણ લેવાનો કોઈ એક છે। દાખલા તરીકે સોનલ અમારા ક્લાસની બીજી કોઈ વિદ્યાર્થી કરતા વધુ હોશિયાર છે। એક બાજુ સોનલ છે, બીજી બાજુ ક્લાસની બીજી વિદ્યાર્થીઓ છે, પણ બધી વિદ્યાર્થીઓ નથી, છે બધી, પણ બધીમાંથી દરેક એટલે એક એક વચ્ચે સરખામણી છે। સમજાય છે? મોર અન્ય કોઈ પક્ષીઓ કરતાં વધારે સુંદર છે। એક બાજુ મોર છે, બીજી બાજુ અન્ય કોઈ પક્ષી, પણ ખાસ જોવાનું છે એની અધર આવશે પછી હંમેશા એક વચનનો કરતા આવશે, બરાબર। ઉદાહરણ જોઈએ, સોરી વાક્ય રચના જોઈએ। પહેલી વાક્ય રચના, કરતા વન ક્રિયાપદ પ્લસ વિશેષણની પાછળ ઈઆર ધેન પછી આવશે એની અધર પ્લસ બીજો કરતા, પણ આ બીજો કરતા કૌંસમાં તમને લખી દઉં, ફરજિયાત એક વચન નો જ આવવો જોઈએ। બીજી વાક્ય રચના, કરતા વન ક્રિયાપદ મોર વિશેષણ ધેન એની અધર બીજો કરતા એક વચન। રેડી? ઉદાહરણ જોઈએ એના પછીનું, કે ક્રિકેટ અન્ય કોઈ રમત કરતા વધારે જાણીતી છે। તો ક્રિકેટ છે એ અન્ય કોઈ રમત કરતા વધારે જાણીતી છે। એક બાજુ છે ક્રિકેટ, બીજી બાજુ અન્ય કોઈ રમત, રમતો નથી પણ રમત। તો ક્રિકેટ ઇઝ જાણીતી એટલે ફેમસ, મોર ફેમસ। તમને પ્રશ્ન થશે, સાહેબ ફેમસ ને આગળ મોર કેમ આવ્યો? કારણ કે ફેમસ આપણે બોલીએ તો બે ઉચ્ચારણ લાગે છે, ત્યારે
famous, more famous than any other. રમત છે એટલે સ્પોર્ટ પણ આવશે, ગેમ પણ આવશે, બરાબર. બીજું એક ઉદાહરણ જોઈએ. નર્મદા ગુજરાતની અન્ય કોઈ નદી કરતા વધુ લાંબી છે. ગુજરાતની અન્ય કોઈ નદી કરતા વધારે લાંબી છે નર્મદા, બરાબર. તો એક બાજુ નર્મદા છે, બીજી બાજુ ગુજરાતની અન્ય કોઈ નદી આવેલી છે. તો નર્મદા ઇઝ લોંગર ધેન, અન્ય કોઈ નદી, એની અધર, નદી એટલે રિવર ઓફ ગુજરાત, એની અધર રિવર ઓફ ગુજરાત. ગુજરાતની નોને નુના એટલે ઓફ અને પછી ગુજરાત. તો જો અહીંયા રિવર એક વચન આવ્યું એની અધર પછી, અહીંયા એની અધર પછી સ્પોટ એક વચન આવ્યું, એની અધર પછીનો કરતા છે એ હંમેશા એક વચનનો લેવાનો. એ કમ્પેરેટિવ ડિગ્રીનો પાર્ટ ટુ થયો વિદ્યાર્થી મિત્રો. હવે છેલ્લો અને લાસ્ટ પાર્ટ છે કમ્પેરેટિવ ડિગ્રીનો, પાર્ટ થ્રી. આમ તો ત્રણેય ભેગા જ આવે, પણ તમને છૂટછૂટા સમજાવવાથી ત્રણેય વચ્ચે તમે સરળતાથી ભેદ તારવી શકો. માત્ર એક પાતળી રેખા જેવો જ ભેદ રહેલો છે, પણ એ પાતળી રેખા જેવડો ભેદ જો તમને ખ્યાલ પડી જાય ને, તમને ઓટોમેટિક છે કે ખબર પડી જાય કે આ કમ્પેરેટિવનો આ પાર્ટ છે અને આ રીતે ફેરવવાનું થાય છે, બરાબર છે. ત્યારબાદ જોઈએ પાર્ટ થ્રી, એકની ઘણા બધા સાથે, મોટા ભાગના સાથે તુલના. પાર્ટ થ્રી, એકની મોટા ભાગના સાથે અથવા ઘણા બધા સાથે તુલનાની નિશાની જોશું આપણે. મેની અધર અથવા મોસ્ટ અધર પ્લસ બહુવચનનો કરતા. ત્યારબાદ ગુજરાતી અર્થ ઘણા બધા કરતા વધુ અથવા મોટા ભાગના કરતા વધુ. આવું ક્યાંય તમને બુકની અંદર છૂટછૂટું જોવા નહીં મળે, પણ આ છે એ આપણે કહીએ ને કે દરેક પાર્ટને જુદા જુદા કરીને આપણે ભણીએ છીએ અત્યારે, જે આપણે સરળતાથી સમજવાની મજા આવે. પાર્ટ જુદા જુદા સમજી લીધા હોય તો આપણે એનું વાક્ય બનાવવાની પણ મજા આવે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એવું હોય તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્ય કઈ રીતના પૂરું કરવું આપણે તાત્કાલિક મગજમાં બેસી જાય. વાક્યરચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. કર્તા વન પ્લસ ક્રિયાપદ વિશેષણ ઈઆર ધેન મેની અધર અથવા મોસ્ટ અધર પ્લસ બીજો કરતા, પણ અહીંયા લખી નાખીએ કાઉન્સમાં આપણે બહુવચન. મેની અધર અથવા મોસ્ટ અધર શબ્દો જ બહુવચનના છે, એના પછીનો કરતા પણ હંમેશા બહુવચનનો આવશે, બરાબર. બીજી વાક્ય રચના, કરતા વન ક્રિયાપદ મોર વિશેષણ ધેન મેની અધર અથવા મોસ્ટ અધર પ્લસ બીજો કરતા, પણ એ કરતા આવશે બહુવચનનો. વાંદરો મોટા ભાગના પ્રાણીઓ કરતા વધારે તોફાની હોય છે. એક એક્ઝામ્પલ જોઈએ. વાંદરો
મોટા ભાગના પ્રાણીઓ કરતાં વધારે તોફાની હોય છે. વાંદરો છે મોટા ભાગના પ્રાણીઓ કરતાં વધારે તોફાની હોય છે. એક બાજુ છે વાંદરો, બીજી બાજુ મોટા ભાગના પ્રાણીઓ, બહુવચન. તો ધ મંકી ઇઝ, તોફાની એટલે નોટી, NAUGHTY. નોટીમાં વાય નો આઈ થઈને ER લાગશે. તો મંકી ઇઝ નોટીયર ધેન મોટા ભાગના પ્રાણીઓ કરતા, મોસ્ટ અધર એનિમલ્સ. આ થઈ ગયો એનું પાર્ટ 3. પણ પાર્ટ 3માં શું પાછળનું કરતા છે એ બહુવચનો આવશે. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી તમને બધાને? અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે આપણે પૂર્ણ કરી. હોમવર્કની અંદર હોમવર્ક આપી દઉં પહેલા. હોમવર્કમાં 25 વિશેષણો એના આ રીતે PD, CD, SD અને એનો ગુજરાતી અર્થ આ રીતેનું ટેબલ બનાવી અને લખવાના છે. દાખલા તરીકે બિગ, તો બિગર, બિગેસ્ટ, બિગ એટલે મોટું. આવા 25 વિશેષણો તમારે ગ્રામરની બુકમાંથી શોધી લખવાના છે અને પાકા કરવાના છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે સુપરલેટિવ ડિગ્રી સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.